નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું જાડેજા સભા નોબલ સ્કૂલ તેમજ વાસુદેવ વિદ્યાલયની YouTube ચેનલમાં આપ સર્વેનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે દરરોજ કલમ નિશ્વામાં લખીએ છીએ, બરાબર ને? તો આજે આપણે શું કરવાનું છે? બેઝિક લખીએ. તમે સ્વામાં લખીને તો કંટાળી ગયા છો, રોજ એમ થાય કે સ્વામાં જ મેડમ લખાવે છે, બરાબર? તો આજે આપણે શું કરશું તો કે રફ નોટમાં લખીશું, અથવા તો તમારી પેન બુક છે ને એમાં લખીશું. શું લખવાનું છે તો કે ગુજરાતી મહિનાના નામ. તો પેલા તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાતી મહિનાના નામ એ કેટલા હોય. તો કે ગુજરાતી મહિનાના નામ કેટલા હોય તો કે 12 હોય, 12 મહિનાના નામ હોય. તો તમારે પણ તમારી નોટબુકમાં હું અહીંયા જે પ્રમાણે લખું છું એ પ્રમાણે તમારે પણ લખવાનું છે, તેમજ ગુજરાતીના અક્ષર છે એટલે ઉપરની લીટીને અડાડીને લખવાનું છે. તો ચલો મારી સાથે લખો પહેલો ક્રમ, તમારે પણ ક્રમ લખીને લખવાનું છે. પહેલો તો બોલતું પણ જવાનું છે, આ ક, બરાબર? ગુજરાતી મહિનામાં પહેલો મહિનો કયો આવે તો કે કાર્ક. ત્યાર પછી બીજું કાર્તક, પછી શું આવે તો કે માસર. ઉપરની લીટીને અડાડીને લખજો. પછી ત્રીજો ક્રમ કરીને લખો પોષ. પહેલો ક્રમ કરીને લખો કાર્તક, બીજો ક્રમ કરીને લખો માસર, ત્રીજો ક્રમ કરીને લખો પોષ, પછી ચોથો ક્રમ મહા, બરાબર? ચોથા મહિનામાં શું આવશે તો કે મહા. પછી પાંચમો ક્રમ કરીને લખો ફાગણ, બરાબર? પછી છઠ્ઠો ચૈત્ર. તમારે પણ આ રીતે લખવાનું છે, છ માસના નામ આ બાજુ લખવાના, છ માસના નામ આ બાજુ, એક એક લીટી છોડીને લખવાનું. કાર્તક, માક્ષર, પોષ, મહા, ફાગણ, ચૈત્ર. પછી હવે સાતમો ક્રમ લખવાનો, વૈશાખ. પછી આઠમો ક્રમ આપવાનો, જેઠ, બરાબર? પછી નવમો અષાઢ. પછી દસમો ક્રમ આપવાનો, શ્રાવણ, બરાબર? અહીંયા સ્ર કરવાનું છે જે આપણે સ્વરમાં આવે છે. ત્યાર પછી અગિયારમો ક્રમ લખવાનો, ત્યાર પછી ભાદરવો. અને સૌથી છેલ્લો બારમો ક્રમ આપીને લખવાનું આસુ. તો ગુજરાતી મહિના કેટલા હોય તો કે 12 મહિના હોય. તો ચાલો ફરીથી હું એકવાર બોલું છું, તમારે પણ બોલતું જવાનું છે. પહેલો ક્રમ કાર્તક, ત્યાર પછી બીજો ક્રમ માસર, ત્યાર પછી ત્રીજો મહિનો કયો આવે તો કે પોષ, ત્યાર પછી ચોથો મહિનો, જેટલા ક્રમ લખેલા છે તમારે પણ લખવાના, મહા, ત્યાર પછી પાંચમા મહિનાનું નામ તો કે ફાગણ, ત્યાર પછી છઠ્ઠા મહિનાના તો કે ચૈત્ર, ત્યાર પછી સાતમો ક્રમ કરીને મેં લખ્યું છે વૈશાખ, આઠમો ક્રમ કરીને મેં લખ્યું છે જેઠ, નવમો ક્રમ કરીને લખ્યું છે અષાઢ, દસમો ક્રમ કરીને લખ્યું છે શ્રાવણ, અગિયારમો ક્રમ કરીને લખ્યું છે ભાદરવો, બારમો ક્રમ કરીને લખ્યું છે આસો. તો તમારે પણ આ જ રીતે રફોડમાં તમારે બે વાર સરસ મજાનું લખીને સુંદર અક્ષરે લખીને પાકું કરવાનું છે, જેથી તમને પરીક્ષામાં પૂછાય તો આવડી જાય. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. અસ્તુ.